નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 25 જાન્યુઆરી 2020 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, નેશનલ ગર્લ્ડ ચાઇલ્ડ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 24 જાન્યુઆરી, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો બીજો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં પણ આવશે 24 જાન્યુઆરી, એટલે કે આન્સર ડી. ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશનનો મુખ્ય વિષય હતો લર્નિંગ ફોર પીપલ, પ્લેનેટ, પ્રોસ્પેરિટી એન્ડ પીસ. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયામાં આયોજિત મેટન કપમાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કોણે સુવર્ણ પદક મેળવ્યું? તો તેના જવાબમાં આવશે એ અને બી બંને, એટલે કે અપૂર્વી ચંદેલા અને દિવ્યાંશ સિંહ પવાર, એટલે કે આન્સર ડી. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તેની રાજધાની છે કેનબરા, વડાપ્રધાન છે સ્કોટ મોરિસન અને ત્યાંની મુદ્રા છે ઓસ્ટ્રેલિયન ડોલર. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કઈ બેંક દ્વારા કાર્ડલેસ કેશ વિથડ્રોલ સુવિધા લોન્ચ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે ICICI બેંક, એટલે કે આન્સર બી. ICICI બેંકનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં. તેના ચેરમેન છે ગિરીશચંદ્ર ચતુર્વેદી અને તેના MD અને CEO છે સંદીપ બક્ષી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં ગ્રીન પીસ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ક્યુ શહેર ભારતનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું? તો તેના જવાબમાં આવશે ઝરિયા, એટલે કે આન્સર બી. ઝરિયા જે છે તે ઝારખંડમાં આવેલું એક શહેર છે અને તે પરથી ઝારખંડની રાજધાની થાય રાંચી. રાજ્યપાલ છે દ્રૌપદી મુર્મુ અને મુખ્યમંત્રી છે હેમંત સોરેન. ત્યારબાદનો પ્રશ્ન, સિસ્કો યુથ લીડરશિપ એવોર્ડ 2019 કોને મળ્યો? તો તેના જવાબમાં આવશે પ્રિયા પ્રકાશ, એટલે કે આન્સર એ. ત્યારબાદનો પ્રશ્ન, વૈશ્વિક પ્રતિભા સૂચનાંકમાં ભારતનો ક્રમાંક કેટલામો રહ્યો? તો તેના જવાબમાં આવશે ભારતનો ક્રમાંક 72મો રહ્યો, એટલે કે આન્સર. વિદેશ પ્રધાન એસ જયશંકરે મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રનું ઉદ્ઘાટન કયા દેશમાં કર્યું? તો તેના જવાબમાં આવશે નાઇજીરિયા, એટલે કે આન્સર બી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં વન્યજીવ જનગણના શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે તમિલનાડુ, એટલે કે આન્સર એ. તમિલનાડુની વાત કરીએ તો તેની રાજધાની થાય ચેન્નઈ. રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી છે કે પલાનીસ્વામી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં ઓડિશા મહોત્સવ કયા રાજ્યમાં શરૂ થયો? તો તેના જવાબમાં આવશે ગુજરાત, એટલે કે આન્સર બી. ઇસરો દ્વારા અંતરિક્ષમાં મોકલનાર પહેલો અર્ધ માનવ રોબોટનું નામ શું છે? તો તેના જવાબમાં આવશે વ્યોમ મિત્ર, એટલે કે આન્સર એ. ત્યારબાદનો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં કયું રાજ્ય પહેલા નંબર પર રહ્યું? તો તેના જવાબમાં આવશે
પહેલા નંબર પર મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું, એટલે કે આન્સર એ. મહારાષ્ટ્રની વાત કરીએ તો તેની રાજધાની થાય મુંબઈ, રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી અને મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે. હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા બે પ્રશ્ન પૂછ્યા હતા. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ શિવમ ચાવડા, વિપુલ સોલંકી અને મેહુલભાઈ જાદવે આપ્યો છે. હવે તે બે પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં રાયસીના ડાયલોગનું 5મું સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી. અને ત્યારબાદનો બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં ઇસરોએ G-SAT-30 ઉપગ્રહ ક્યાંથી લોન્ચ કરવાની ઘોષણા કરી? તો તેના જવાબમાં આવશે ગુયાના. હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં આપેલા છે, જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટની શરૂઆત ક્યાં કરવામાં આવી? અને બીજો પ્રશ્ન છે, તાજેતરમાં ઇન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટનો કેટલામો સ્થાપના દિન મનાવવામાં આવ્યો? આમ અહીં આપણે આજે 25 જાન્યુઆરી 2020 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.